નમસ્કાર મિત્રો, હું છું ભારતી આર્શક. ટુડે વી વિલ ડિસ્કસ અબાઉટ ઇંગ્લિશ ગ્રામર, અંગ્રેજી વ્યાકરણ. વી ઓલ નો, આપણે બધા જાણીએ છીએ કે ભાઈ કોઈ પણ ભાષા છે એનું વ્યાકરણ એ સૌથી મહત્વનું છે. એટલે અંગ્રેજી ભાષામાં પણ જે ગ્રામર છે એ વધુ મહત્વનું રહેશે. વેલકમ સ્પીચમાં આપણે વાત કરી હતી કે ભાઈ આપણે અંગ્રેજીને એક વિષય તરીકે નહીં પણ એક જીવનલક્ષી કે ઉપયોગી બને એ રીતે શીખશું, અને આ બે વર્ષ દરમિયાન આપણે સારી રીતે અંગ્રેજી બોલી શકીએ, કોઈ બોલતું હોય તો એને સમજી શકીએ, ઇવન આપણે આપણા વિચારોને અંગ્રેજીમાં રજૂ કરી શકીએ, એટલું પ્રભુત્વ અંગ્રેજી ભાષા પર મેળવીએ એવી પ્રયત્ન કરીશું. તો ઇંગ્લિશ ગ્રામરમાં આપણે જે જે ટોપિકની ચર્ચા કરવાના છીએ તે બધા જ ટોપિક છે એ આપણા સિલેબસમાં હોય પણ ખરા અને ન પણ હોય. ઇન શોર્ટ કે ભાઈ અમુક ટોપિક છે એ સ્પેસિફિકલી રીતે આપણા સિલેબસમાં નથી, પણ ઇનડાયરેક્ટલી આપણને રાઇટિંગ પાર્ટમાં છે, વાક્યને સમજવામાં છે, ક્વેશ્ચનને સમજવામાં મદદરૂપ થાય. બરાબર, એટલે આપણે આ બે વર્ષ દરમિયાન જે જે ટોપિકની ચર્ચા કરીશું, જે જે ટોપિક શીખીશું એ બધા જ ટોપિક છે એ સ્ટાન્ડર્ડ 6 થી લઈને 10 સુધી ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી તમે શીખી ગયા છો. બરાબર, તેમ છતાં તો તમને એવું લાગે કે ભાઈ આ મારા માટે નવું છે, આ કે શીખવામાં નથી આવ્યું, તો તમે એના વિશે વધુ ચર્ચા મારી સાથે કરી શકશો અને કરીશું પણ ખરા. ઓકે, લેટ સ્ટાર્ટ કે ભાઈ ઇંગ્લિશ ગ્રામરમાં કયા કયા ટોપિક્સ આવે, અથવા તો બે વર્ષ દરમિયાન કયા કયા ટોપિકની આપણે ચર્ચા કરવાની છે એના વિશે વાત કરીએ. ટોપિકની વાત કરીએ તો ફર્સ્ટ ટોપિક આલ્ફાબેટ્સ. આલ્ફાબેટ્સ જે આપણે બધાને આવડે છે, જેમાં A to Z સુધીના લેટર્સ આવી જાય, જેને આપણે ABCD કહીએ છીએ. બરાબર, આ ટોપિક આપણા માટે ક્લિયર છે, એમાં કોઈ આપણે ક્વેશ્ચન છે નહીં. એમના પછીનો ટોપિક જોઈએ તો નાઉન. નાઉન એટલે કે નામ. ત્યારબાદ સિંગ્યુલર પ્લુરલ, એક વચન બહુવચન, એમના પછીનો ટોપિક આવે છે આર્ટિકલ્સ. જે એ એન અને ધ છે. ત્યારબાદના ટોપિકની વાત કરીએ તો ટેન્સ. એમના પછી ટોપિક ની વાત કરીએ તો ક્વેશ્ચન ટેન્સ. ત્યારબાદ એક્ટિવ પેસિવ. તેને આપણે કર્તરી અને કર્મણી કહીએ છીએ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પ્રત્યક્ષ અને પરોક્ષ. એમના પછીનો મુદ્દો છે ફંક્શન પાર્ટ. ફંક્શન્સ, તો ફંક્શન્સમાં મોટાભાગના સંયોજકો આવી જશે. બરાબર, કન્જંક્શન. સંયોજકો એ સિવાયના બીજા પણ જોઇનિંગ વર્ડ આવશે. પ્રેપોઝિશન,
नाम ये क्या हो गया हो ओके सो वी विल लर्न 10 टॉपिक्स इन इंग्लिश ग्रामर अपने से आ 10 टॉपिक ने टॉपिक नो अभ्यास करवानो प्रयत्न करशु अथवा अभ्यास करीशु आ 10 टॉपिक उपरांत आमा अंदरो अंदर बीजा पण घणा टॉपिक्स आवे छे जेम के प्रोनाउन एडवर्ब एडजेक्टिव ओके लेट्स राइट भाई सर्वनाम विशेषण क्रिया विशेषण आ टॉपिक से ये आपणे टेन्स नी पहला लेशु आर्टिकल पछी टेन्स नी पहला ने आर्टिकल बाद तो मुख्यत्वे आपणे आटला टॉपिक नी चर्चा करवाना छे अंग्रेजी ग्रामर ओके सो फर्स्ट टॉपिक कम्प्लीट थी गयो आपने बताने ख्याल से भाई ए थी लेने जेड सुधी ना अल्फाबेट्स लेटर ए बी सी डी ए बधा आपने आवडे छे त्यार पछी नो आज आपने नाउन एना विशे चर्चा करीशु तो आमा घणा टॉपिक एवा छे के जे तमने सारी रीते आवडे छे तो तमने एम थशे आमा शुं करवा आमा तमने आवडे छे पण एवी कोई भूल करता नहीं કેમ કે દરેક ટોપિકમાં કંઈક તો એવું હશે જ છે જે તમારા માટે નવું હશે બરાબર સો લેટ્સ સ્ટાર્ટ વિથ નાઉન નાઉન થી શરૂઆત કરીએ નામ ટ્રાય ટુ રિમેમ્બર ટાઈપ્સ ઓફ નાઉન નાઉન ને યાદ કરવાનો પ્રયત્ન કરો કયા કયા તથા કેટલા પ્રકારના નાઉન છે કેટલા પ્રકારના નાઉન સો ફર્સ્ટ ટાઈપ્સ ઓફ નાઉન ઇઝ પ્રોપર નાઉન પ્રોપર નાઉન જેને ગુજરાતીમાં કહેવાય છે સંજ્ઞાવાચક નામ તો સંજ્ઞાવાચક નામમાં શેનો શેનો કોનો કોનો સમાવેશ થાય તો સંજ્ઞાવાચક પ્રોપર નામ છે એમાં કોઈ વ્યક્તિ અથવા તો કોઈ ગામ વિલેજ સિટી હોય એમનો સમાવેશ થાય એટલે પ્રોપર નામ છે એમાં વ્યક્તિ અને ગામનો સમાવેશ થાય દાખલા તરીકે મહેશ રાહુલ ભાવનગર કલસા ક્લિયર એટલે પ્રોપર નામમાં મહેશ રાહુલ ભાવનગર કલસા એટલે કે વ્યક્તિનું નામ હોય કે પછી કોઈ ગામનું નામ હોય એનો સમાવેશ પ્રોપર નામમાં થાય છે સો આપણા સિલેબસમાં ડાયરેક્ટલી એમ નથી પૂછતો ભાઈ પ્રોપર નામનો તમે એક્ઝામ્પલ આપો અથવા તો ફાઇન્ડ આઉટ ધ પ્રોપર નામ પણ તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો સ્પર્ધાત્મક પરીક્ષા આપશો તો એમાં પૂછાય છે કે ફાઇન્ડ આઉટ ધ પ્રોપર નામ નીચે તમને ઓપ્શન આપેલા હોય કે ભાઈ સંજ્ઞાવાચક નામ પસંદ કરો તો કોઈ વ્યક્તિનું નામ હોય અથવા તો વિલેજનું નામ હોય તો એ ઓપ્શન તમારે પસંદ કરવાનો રહે બીજો પ્રકાર છે પ્રોપર પછી આવશે કાઉન્ટેબલ નામ ગણી શકાય તેવા નામ કે ભાઈ ગણી શકાય તેવા નામમાં ક્યાં સમાવેશ થાય
तो एना पासा बे प्रकार पड़े गणी शकाय एमां एक तो कॉमन नाउन सामान्य नाम ओके कॉमन नाउन में सामान्य रीते आजूबाजू की वस्तु अपने देखाय छे एने आपणे कॉमन नाउन में मूकी शकीए फॉर एक्जाम्पल बुक कार हाउस टेबल एक्सेट्रा बराबर એટલે સામાન્ય નામ છે એટલે આપણે આજુબાજુ વસ્તુ જે દેખાય છે જેને આપણે સ્પર્શ કરી શકીએ છીએ એવી વસ્તુનો સમાવેશ આપણે કોમન નાઉનમાં કરીશું ત્યાર પછીનું નામ નામ આવશે કલેક્ટિવ નાઉન કલેક્ટિવ નાઉન એટલે સમૂહવાચક નામ ओके कलेक्टिव नाउन में है ना समावेश थाय तो कि भाई समूह से बे के बे थी वधारे वस्तुनो समूह हो एनो आपणे कलेक्टिव नाउन में समावेश करीशु फॉर एक्जाम्पल तो कि आर्मी टीम हार्ड ओके लेट्स सी मोर एग्जांपल पाइप स्टाफ फैमिली ऑडियंस तो आ बदा जैसे समूहवाचक नाम से आर्मी तो आर्मी में कोई एक व्यक्ति नहीं थी पर बे के बे थी वधारे समूह होय छे टीम टीम एक व्यक्ति ने टीम कही शकाय नहीं बे के बे थी वधारे व्यक्ति होय हर्ड हर्ड मींस पशुओं नो जे टोळो होय एने हर्ड कहेवाय बंच बंच ने कोई झुंबो होय फॉर एग्जांपल कोई घनी रीत द्राक्ष नो लूम से तेने बंच कहीशु पाइल ढगलो बराबर स्टाफ સ્ટાફ ફેમિલી ઘણા બધા સભ્યો હોય ઓડિયન્સ ઘણા બધા દર્શકો હોય તો જેમાં સમૂહ હોય એને કલેક્ટિવ નાઉન્સ કહેવાય ત્યાર પછી આવે છે થર્ડ ટાઈપ્સ ઓફ નાઉન અનકાઉન્ટેબલ નાઉન અનકાઉન્ટેબલ નામમાં ગણી ન શકાય તેવા નામનો સમાવેશ થાય છે ગણી ન શકાય એવા તો એમાં પણ બે પ્રકાર છે ફર્સ્ટ ટાઈપ છે મટીરિયલ નામ મટીરિયલ નામ એટલે દ્રવ્ય વાચક નામ જો મટીરિયલ નામમાં છે ત્રણ વસ્તુનો સમાવેશ થાય છે એક તો કોઈ પ્રવાહી હોય તો એનો સમાવેશ આપણે મટીરિયલ નામમાં કરશું કોઈ ધાતુ હોય એનો સમાવેશ આપણે મટીરિયલ નામમાં કરશું એ સિવાય કોઈ દ્રવ્ય હોય એટલે કોઈ મસાલો હોય તો એનો સમાવેશ પણ આપણે મટીરિયલ નામમાં કરશું સો લેટ્સ સી એક્ઝામ્પલ ફોર એક્ઝામ્પલ ગોલ્ડ સોનું ધાતુ છે સિલ્વર ધાતુ છે ચાંદી બરાબર આયર્ન લોખંડ ધાતુ છે મિલ્ક દૂધ પ્રવાહી છે વોટર પ્રવાહી છે શુગર દ્રવ્ય છે ખાંડ બરાબર એટલે મટીરિયલ નામમાં ધાતુ દ્રવ્ય અને પ્રવાહી
આ ત્રણ વસ્તુનો સમાવેશ થાય છે. આ ત્રણ વસ્તુનો વસ્તુમાંથી કોઈ પણ નામ આપેલું હોય તો એ મટીરિયલ નાઉન હોય. ત્યાર પછી બીજો પ્રકાર છે એબસ્ટ્રેક્ટ નાઉન. એબસ્ટ્રેક્ટ નાઉન એટલે શું? તો કે ભાવવાચક નામ. જો કોઈ નામમાં ભાવ રહેલો હોય તો એવા નામનો સમાવેશ આપણે એબસ્ટ્રેક્ટ નામમાં કરશું. ફોર એક્ઝામ્પલ, જોય આનંદ, સેડ દુઃખ, હેપીનેસ અથવા હેપી આનંદ ખુશ, બ્રેવરી બહાદુર બહાદુરી, તો એનો પણ સમાવેશ આપણે એબસ્ટ્રેક્ટ નામમાં કરશું. ફ્રીડમ સ્વતંત્રતા સ્વતંત્ર, તો એનો સમાવેશ પણ આપણે એબસ્ટ્રેક્ટ નામમાં કરશું. જસ્ટિસ ન્યાય, તો એનો પણ સમાવેશ આપણે એબસ્ટ્રેક્ટ નામમાં કરશું. એન્ડ ફોર ટાઈપ્સ ઓફ નાઉન ઇઝ કમ્પાઉન્ડ નાઉન. કમ્પાઉન્ડ નામ એટલે કે જોઈન્ટ સંયુક્ત નામ એવું. કમ્પાઉન્ડ નામ એટલે શું એ પેલા સમજો. જો બે કે બે થી વધારે નામ એટલે કે નામ જયારે જોઈન્ટ થઈને એક રૂપ ધારણ કરે એને આપણે કમ્પાઉન્ડ નામ કહીશું. સંયુક્ત નામ કે બે થી વધારે નામ ભેગા થઈને એક નામ બને એને આપણે કમ્પાઉન્ડ નામ કહી શકાય. ફોર એક્ઝામ્પલ ઉદાહરણ જોઈએ તો કે સ્કૂલ બોય સ્કૂલ અને બોય બંને નામ અલગ અલગ છે પણ બંને જે જોઈન્ટ થયું કે ભાઈ શાળાનો વિદ્યાર્થી અથવા છોકરો છોકરો તો એને આપણે કમ્પાઉન્ડ નેમ કહીશું. ફ્રૂટ જ્યુસ ફ્રૂટ નું જ્યુસ ફ્રૂટ અને જ્યુસ બંને અલગ નામ છે બંને ભેગા થયા આપણે એક કમ્પાઉન્ડ નેમ બન્યું ફ્રૂટ જ્યુસ. ત્યારબાદ એક્ઝામ્પલ વધુ જોઈએ તો સનગ્લાસ સન અને ગ્લાસ સૂર્ય અને મિરર અરીસો કાચ એટલે એ પણ બે નામ ભેગા થાય એટલે બે નામ ભેગા થાય એક બન્યા એટલે કમ્પાઉન્ડ નેમ. સ્વિમિંગ પુલ સ્વિમિંગ અને પુલ બે નામ ભેગા થાય એટલે એ પણ કમ્પાઉન્ડ નેમ. સિસ્ટર ઇન લો સિસ્ટર અને લો બરાબર સારો કહે કે બનાવી ગઈ એ પણ બે નામ સિસ્ટર અને લો બે નામ ભેગા થયા એટલે કમ્પાઉન્ડ નેમ. ઓકે લેટ્સ અગેન રિવાઇઝ. નામ ના મુખ્ય ચાર પ્રકાર છે. ફર્સ્ટ ટાઈપ ઓફ નાઉન ઇઝ પ્રોપર નાઉન. તો પ્રોપર નાઉન માં શેનો સમાવેશ થાય છે કે ભાઈ પ્રોપર નાઉન છે એને ગુજરાતીમાં સંજ્ઞાવાચક નામ કહીએ છીએ. એમાં મુખ્યત્વે કોઈ વ્યક્તિનું નામ હોય કે ગામ સિટી કે શહેરનું નામ હોય બરાબર એનો સમાવેશ પ્રોપર નાઉન માં કરશું. ફોર એક્ઝામ્પલ મહેશ રાહુલ ભાવનગર વલસાડ વગેરે વગેરે. ત્યાર પછી સેકન્ડ ટાઈપ ઓફ નાઉન છે કાઉન્ટેબલ નાઉન. ગણી શકે તેવા નામ. તો ગણી શકાય એવા નામમાં મુખ્ય બે પ્રકાર છે કોમન નાઉન અને કલેક્ટિવ નાઉન. કોમન નાઉન એટલે સામાન્ય નામ. મોસ્ટ ઓફ આપણે આજુબાજુ વસ્તુઓ દેખાય છે ભૌતિક વસ્તુ એને આપણે સામાન્ય નામ કહી શકાય. ફોર એક્ઝામ્પલ બુક કાવ હાઉસ ટેબલ પેન બ્લેકબોર્ડ સ્ટેપલર એક્સેટ્રા.
જેને આપણે કોમન નાઉન કહી શકાય. ત્યાર પછી છે કલેક્ટિવ નાઉન, સમૂહવાચક નામ, કે ભાઈ જેમાં સમૂહ રહેલો છે, જે બે કે બેથી વધારે ભેગા થયેલો કોઈ જથ્થો છે તેને આપણે સમૂહવાચક નામ કહીશું, કલેક્ટિવ નાઉન કહીશું. એના એક્ઝામ્પલ જોઈએ તો આર્મી, ટીમ, હર્ડ એટલે પશુઓનું ટોળું, બંચ, બંચ એટલે ઝુમકો અથવા તો જથ્થો, પાઇલ, ઢગલો, સ્ટાફ, સ્ટાફ, ફેમિલી, પરિવાર, ઓડિયન્સ, દર્શકો, બરાબર. ત્યાર પછીનું છે અનકાઉન્ટેબલ નામ, ગણી ન શકાય તેવા નામ. ગણી ન શકાય એવા નામના પણ બે પ્રકાર છે, મટીરિયલ નામ અને એબસ્ટ્રેક્ટ નામ. મટીરિયલ નામ એટલે કે દ્રવ્યવાચક નામ, એટલે કે દ્રવ્યવાચક નામ જે છે, મટીરિયલ નામ છે, એમાં ત્રણ વસ્તુનો સમાવેશ થાય છે. એક તો પ્રવાહી, બીજું ધાતુ અને ત્રીજું દ્રવ્ય. આ ત્રણ માંથી કોઈ પણ વસ્તુના નામ હોય તેને આપણે મટીરિયલ નામમાં મૂકી શકાય. ફોર એક્ઝામ્પલ, ગોલ્ડ, સોનું, સિલ્વર, ચાંદી, આયર્ન, લોખંડ, મિલ્ક, દૂધ, વોટર અને સુગર, ખાંડ, આ બધાનો સમાવેશ થાય છે મટીરિયલ નામમાં થાય. ત્યાર પછી છે એબસ્ટ્રેક્ટ નામ, ભાવવાચક નામ, જે નામમાં ભાવ રહેલો એનો સમાવેશ આપણે એબસ્ટ્રેક્ટ નાઉનમાં કરશું. ફોર એક્ઝામ્પલ, જોય, આનંદ, સેડ, હેપીનેસ, બ્રેવરી, બહાદુરી, ફ્રીડમ, સ્વતંત્રતા, આઝાદી, જસ્ટિસ, ન્યાય, એનો સમાવેશ આપણે એબસ્ટ્રેક્ટ નાઉનમાં કરશું, કેમ કે આ દરેક નામમાં કંઈક ને કંઈક ભાવ રહેલો છે. લાસ્ટ ટાઈપ ઓફ નાઉન ઇઝ કમ્પાઉન્ડ નાઉન, સંયુક્ત નામ. બે કે બેથી વધારે નામ હોય અને તે ભેગા થઈ અને એક નામને ધારણ કરે એને આપણે કમ્પાઉન્ડ નાઉન કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ, સ્કૂલ બોય, સ્કૂલનો છોકરો, બંને અલગ અલગ નામ છે પણ બંને સંયુક્ત ભેગા કર્યા છે. ફ્રૂટ જ્યુસ, ફ્રૂટનું જ્યુસ, ફ્રૂટ અને જ્યુસ અલગ અલગ નામ છે. સન ગ્લાસ, સન અને ગ્લાસ બંને અલગ નામ છે પણ એક બન્યું સન ગ્લાસ. સ્વિમિંગ પુલ, સ્વિમિંગ અને પુલ, તરવાનો પુલ, એ પણ એક નામ થયું. સિસ્ટર ઇન લો, સિસ્ટર ઇન લો, બરાબર, બને વિકે સાવ, એ પણ એક નામ થયું. ને નામ છે એ આપણે કમ્પ્લીટ થાય છે. જો જે જે ટોપિક આપણે ક્રમમાં લખ્યા છે એ દરેક ટોપિક એકબીજા સાથે સંકળાયેલા છે. હવે તમને નાઉનની ખબર ન હોય તો પછી સિંગ્યુલર પ્લુરલમાં આપણે તકલીફ પડે, આપણે કંઈકની કંઈક જગ્યાએ ગોખ્યું હોય એવું લાગે. એટલે દરેક ટોપિક એ સિક્વન્સમાં છે, સ્ટેપ બાય સ્ટેપ છે. એક ટોપિકને તમે સારી રીતે અભ્યાસ કરી આશો તો જ તે એના પછીનો ટોપિક તમને સારી રીતે સમજાય. તો આપ સર્વેને વિનંતી છે કે દરેક ટોપિક છે સારી રીતે, અત્યાર સુધી આપણે જે રીતે સ્ટડી કર્યા હોય એ અમુક વસ્તુ આપણે સમજાવી છે, અમુક વસ્તુ આપણે સમજાવી છે, તેમ છતાં આપણે યાદ રાખી છે, પણ હવે જે વસ્તુ આપણે શીખવાની ટ્રાય કરશું, શીખીશું, એ દરેક વસ્તુને આપણે સમજીને શીખીશું, જેથી કરીને આગળનો ટોપિક છે એ આપણને સારી રીતે સમજે, બરાબર. એટલે દરેક ટોપિક છે એકબીજા સાથે લિંક છે, જોઈન્ટ થઈ ગયેલો છે. એટલે નાઉન છે એ આપણા અહીંયા ઓવર થશે, પૂર્ણ થશે. જો આપણા સિલેબસમાં નહીં હોય કદાચ તો પણ ઇન લાઈફમાં કોઈક ને કોઈક જગ્યાએ આપણને નાઉન છે ઉપયોગી થશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે કે ભાઈ ફાઇન્ડ આઉટ ધ પ્રોપર નાઉન, ફાઇન્ડ આઉટ ધ કોમન નાઉન, ફાઇન્ડ આઉટ ધ કલેક્ટિવ નાઉન, ફાઇન્ડ આઉટ મટીરિયલ નાઉન, ફાઇન્ડ આઉટ એબસ્ટ્રેક્ટ નાઉન, ફાઇન્ડ આઉટ કમ્પાઉન્ડ નાઉન. અને એના માટેના તમને નીચે ઓપ્શન આપેલા હોય કે ભાઈ પ્રોપર નાઉન શોધો, તો નીચે ઓપ્શન હોય તો એ ઓપ્શનમાંથી તમારે પ્રોપર નાઉન હોય એ સિલેક્ટ કરવાનું રહેશે. તો અહીંયા નાઉનનો ટોપિક છે આપણા માટે ક્લિયર થાય છે. લેક્ચર વનમાં આજે આપણે એટલું રાખીએ છીએ. નાઉ ઇન લેક્ચર ટુ, ઇંગ્લિશ ગ્રામર લેક્ચર ટુમાં આપણે સિંગ્યુલર, પ્લુરલ અને આર્ટિકલ એના વિશેની ચર્ચા કરીશું.